ચોરે પાછો ખોડામ ઘા કર્યો, બેન કે હાચો છે, ચોર ને ગોટે ચડાવી દીધા. ભૂલ પણ આટલી બધી સરસ મજાની વાત થઈ. અત્યારે તો ફેશન બધી નીકળી જાય. હા, કેવી ફેશન! આ પુરુષો જીન્સના પેન્ટ પહેરતા હતા, હવે છોકરીઓ પહેરે છે. કેટલી આપણે શર્ટ ઉપર આવ્યા તો ઈ લઈ લીધા, ટી શર્ટ ઉપર આવ્યા તો ઈ લઈ લીધા. આપણા ભાગે કઈ રહેશે જ નહીં, મને એવું લાગે છે. છેલ્લે જુનાગઢ વયું જવું પડશે. પણ એક વાત યાદ રાખજો મિત્રો, હિન્દુસ્તાનની સ્ત્રી એટલે કે દીકરી જેટલી સાડીમાં શોભે છે ને, એટલી બીજા એકેય પોશાકમાં નથી શોભતી. શું કામ? કારણ કે સાડીમાં પડદો છે, હંમેશા સુંદરતા છે ને એ પડદા પાછળ સારી લાગે. પણ આ બધી વાતો તો આવું સારું ઓડિયન્સ મળ્યું હોય તો કરાય, બાકી ફેશન બ્યુટી પાર્લરની કેવી? 60 વર્ષના ડોશીમાં અંદર ગયા હોય, 12-25 વર્ષના થઈને નીકળે. મેં તો એવા જોયા છે. મને તો ખબર નહોતી, મારી બાજુમાં એક કાકા ને ભત્રીજો ઊભા હતા. જેવી ઓલી બાર આવી ને માજી, ઓલા બે ભત્રીજાએ ગીત ઉપાડ્યું. બોલો, એ કે રાપતા રાપતા દેખો આંખ મેરી લડી હે, આંખ જીસે લડી હે વો પાસ મેરે ખડી. ત્યાં તો સામેથી બેન બોલાય કે આંખ જીસે લડી તેરી માં સે ભી બડી હે. કાકા થી રેવાણું નહીં તો એને ઉપાડ્યું કે તેરે લીએ નહીં વો તો મેરે લીએ ખડી હે. ક્યાં પણ અત્યારે તમે આજનો જ અમે દાખલો દઈએ આજના કાર્યક્રમનો, અમે તો આ બધા કલાકારો વહેલા આવી ગયા હતા. તો અમારા જીબા સાહેબ મને કે અત્યારમાં આવી ગયા? મેં કીધું હવે આવી ગયા તા કરવું શું? મને કે ઘરે ચા પાણી પીને પછી પ્રોગ્રામ કરી. તમે કોઈના ઘરે જાઓ મિત્રો, સામાન્ય નિયમ છે, પહેલો પ્રશ્ન કરશે ચા પીશો કે કોફી. અમને એ જ પૂછ્યું ચા કે કોફી. તો અમારા 2-3 જણા કે અમે ચા પીએ છીએ ને 2-3 જણા કે અમે કોફી પીએ છીએ. મને ટેન્શન શું થયું, મેં કીધું આ ચા કોફીમાં ક્યાંક બધું ન જાય. પણ જીબા સાહેબનો સ્વભાવ બહુ સારો, એમના વાઈફને કે કામ કરો ને બધા એ માટે જ્યુસ બનાવી ના. અમે તો રાજી થઈ ગયા. મેં કીધું જ્યુસ કે દી, અને જ્યુસમાં કોઈ નાય ન પણ. પછી જીબા સાહેબ મૂંઝાણા, કારણ કે ઘરમાં નાનકડું જ્યુસર હોય. હવે અમે 10 જણા હતા, જ્યુસ કેથી બની રહી? એક તો પ્રોગ્રામમાં આવવાની ઉતાવ. એટલે જીબા સાહેબ કે હમણાં આ સામે રાજમંદિર જ્યુસની દુકાન છે, હું ત્યાંથી જ લઈ આવું. યાદ રાખજો, પત્ની સારી હોય ને તો બેડો બહાર થઈ જાય. એમના વાઈફ કે ક્યાંય જવાની જરૂર નથી, હમણાં 2 મિનિટમાં બનાવી નાખું. આવા માટે કઈ 50-50 રૂપિયાના જ્યુસ બગાડવાની જરૂર, હમણાં બનાવી નાખું 2 મિનિટમાં. 2 મિનિટની અંદર 10 જ્યુસ આવી ગયા, અમે તો પી ગયા બધા. હવે હું કઈ ન બોલ્યો હોત ને તો કોઈ ચિંતા ન હતી. મને કોણ જાણે શું કમત હોઈ ગઈ. મેં કીધું આંટી, 2 મિનિટમાં આટલા બધા જ્યુસ બનાવ્યા કેવી રીતે? આંટી મને કે વોશિંગ મશીનમાં. ભલે અમારા 2-3 કલાકારોના મોઢામાં મેં ફીણ જોયા, પણ હવે આપણે બોલી. હા હા, પણ તમે હવારના ટીવીની ચેનલ ખોલો અત્યારે, હવારના ટીવીની ચેનલ ખોલો એટલે 10-12 ચેનલ આ બાબા પકડીને બેઠા છે. કેવા કેવા! હા, રામદેવજી મહારાજ કેવો, એનો હરિદ્વારમાં આશ્રમ છે. મારે આવો આશ્રમ હોય ને તો હું ગળા ઢેડું જ નહીં. કેવી મજા! યોગમાં એટલી તાકાત છે કે 1000 રોગ મટાડી દે. રામદેવજીના યોગને હું વંદન કરું. યોગમાં એટલી તાકાત છે કે 1000 રોગ મટાડી દે. એક પોતાની આંખ વર્ષોથી આમ આમ થાય છે, એ હરકી નથી કરીએ. એ લલિતા પવારની જેમ કઈક કઈક જબક જબક છે. પણ તમે સવારમાં ટીવી ચાલુ કરો એટલે કેવા યોગા! જોકે આપણે તો નથી કરી શકતા, એ જેમ શ્વાસ કાટબાર કરે છે, ક્યાંક અટકી બટકી જાય શ્વાસ. આમાં ટ્રેનમાં હું મુંબઈ જતો તો 2 છોકરીઓ નખ ઘસતી ત્યાં. મેં કીધું બેન આ શું કરો? મન કે નખ ઘસીએ ને તો વાળ ઉગે. બાજુમાં એક બેન બેઠા હતા મોઢામાં રૂમાલ રાખીને. મેં કીધું બેન તમે કેમ ઘસતા નથી? મને કે શું કહું દીકરા, 6 મહિના મેં આ નખ ઘસ્યા ને મારે મૂછું ઉગી ગઈ હતી. અમારે હરિદ્વારથી બાપુ આવ્યા હતા, ગામડામાં શ્રદ્ધા બહુ હોય, પતિ પત્ની પગે લાગવા ગયા. 10 વર્ષથી લગ્ન કર્યા પણ કોઈ સંતાન નથી. બાપુ કે તમારા નામનો દીવો હરિદ્વારમાં પેટાવીશ, સંતાન થશે.
હરિદ્વાર માં દીવો પેટાયો, બીજે વર્ષે એકારે 4 છોકરા આવ્યા. ઓલા દર વર્ષે બાપુ આવતા હતા, બે નોળખી ગયા ઓલા હરિદ્વાર વાળા બાપુ, ચારેય છોકરાનું પગે લગાડ. પછી બાપુએ કીધું કે આના પપ્પા ક્યાં ગયા, દેખાતા નથી. તો કે હરિદ્વાર ગયા છે. કેમ? તો કે દીવો ઠારવા. સમજાય તો તાલી પાડજો, નતર દીવો જરાક મોટો પેટી ગયો. તો ટૂંકમાં આશીર્વાદ માપના હોય તો હારા લાગે. એવા એક નિર્મલ બાબા આવે છે, તમને ખ્યાલ હોય તો. કેટલાય જોયા છે આમ જ નિર્મલ બાબાને. હા, કેવું હાલે છે? આમ જ કરતા હોય. હાવ ઢીંગે ઢીંગ હાલે છે. બોલો, દુનિયા દુખી તો છે જ. બબે માઇક્રોફોન લઈને, બાબા કહાં સે આ રહી આપ? જી મેં પતિયાલા સે આ રહી હું બાબા, પતિયાલા. 6 સાલ હો ગયે શાદી કો બાબા, કૃપા કીજીએ, સંતાન નહીં હોતા. અચ્છા, પિછલી બાર ઢોસા કપ ખાયા હતા? 2 મહિના હો ગયા. સાદા ખાયા હતા, મસાલા વાલા ખાયા? સાદા ખાયા. એક બાર મસાલા વાલા ખાઓ, કૃપા હો જાય. જીબા સાહેબ, ઢોસા ખાધે છોકરા થાય? તો કોઈ લગ્ન જ ન કરે, બગલમાં ઢોસા નાખીને જ ફરતા હોય. તમને આમાં મજા આવશે. જો અમારું પ્યોર ઓબ્ઝર્વેશન, રામપાલ બાબા આવ્યા હતા ટીવીમાં, બહુ છાપામાં આવ્યું હતું. એની સંપત્તિ કેટલી! દૂધનો સ્વિમિંગ પુલ, એમાં દૂધ નાખીને એમાં નાતા. મને તો હમણાં ખબર પડી, અમારા પપ્પાએ કીધું, ઈમાં જતા એ દૂધનો પ્રસાદ આપતા બધાને, એમાં રામપાલ નાય અને પછી દૂધનો પ્રસાદ ધરે. પીધા પછી ઘણા કહેતા હતા કે થોડો ખારો લાગતો હતો. અમને તો ઘણા અનુભવ થાય. પણ હમણાં એક ભાઈનું રાતના 2 વાગે અમારા કૌશિકભાઈનું મકાન કોકે ખકડાયું. બોલ, એ કે ખોલો. એટલે 2 વાગે કૌશિકભાઈ બિચારા ભર નિંદર માંથી ઉઠીને કે શું કામ છે, કે ભાઈ ધક્કો મરાવી દો. અને કૌશિકભાઈ નો મગજ હલી ગયો કે રાતના 2 વાગે તમે કોકને ધક્કા મારવાનું કે તમને શરમ નથી આવતી, એમ કરીને દરવાજો બંધ કરીને સુઈ ગયા. સુઈ ગયા ને એટલે એને વિચાર આવ્યો કે એક માણસને રાતના 2 વાગે મારી મદદની જરૂર પડી, મારે મદદ કરવી જોઈએ. દરવાજો ખોલીને રાડ પડી, ક્યાં ધક્કો મારવાનો છે? ઓલા ભાઈ કે હિચકે બેઠો છું, મારો, બીજું શું. પણ હમણાં એક ભાઈને લેવા યમરાજા આવ્યા. યમરાજા કે ટાઈમ થઈ ગયો તમારો? ઓલા ભાઈ કે છોકરા પૈણાવાના બાકી છે, ટાઈમ ક્યાં થયો? તો કે ના, તમારો ટાઈમ થઈ ગયો છે, ઇન્દ્ર ભગવાને મને કીધું છે કે લેવાના. હવે જોજો આપણા ગુજરાતીની બુદ્ધિ કેટલી, કે તમે ચિંતા ન કરો, પણ તમે 5 મિનિટ મોડા આવ્યા છો. મોડા આવ્યા છો ને તો મારા હાથની ગરમા ગરમ ચા પીઓ તમે. ઓલા ભાઈ એને યમરાજાને એમ થયું કે આની ચા પીવા શું વાન. એને ચા બનાવી, પણ ચામાં 2 નિંદરની ગોળી નાખી દીધી. યમરાજા સુઈ ગયા. 2 કલાકે યમરાજા ઉઠ્યા. એને ભાઈએ શું કર્યું સુઈ ગયા તો? ઓલે એનું નામ લિસ્ટમાં પહેલું હતું ને એની બદલે છેલ્લું કરી નાખ્યું. એને એમ થયું બે પાંચ વર્ષ જીવાઈ ગયા. 2 કલાકે યમરાજા ઉઠ્યા. ઉઠીને કે વાહ, તમારી ચા વાહ, મને ચાએ મોજ કરાવી દીધી. એટલી બધી તમારી ચાએ મને મોજ કરાવી કે હવે તમારું નામ લિસ્ટમાં પહેલું હતું ને હવે હું છેલ્લેથી ઉપાડીશ. પણ ખૂબ શાંતિથી આપ સૌએ માણ્યો છે. અંતમાં એક વાત કરી અને શબ્દોને વિરામ આપીશ. એટલું જ કહીશ આ તમામ કલાકારો માટે કે કોણ કહેતા હૈ કે તકદીર હાથો કી લકીરે હોતી હૈ? કોણ કહેતા હૈ કે તકદીર હાથો કી લકીરે હોતી હૈ? જિનકે હાથ નહીં હોતે ઉનકી ભી તકદીરે હોતી હૈ. આ તમામ કલાકારો દિવ્યાંગ નથી. માણસ હકીકતમાં દિવ્યાંગ નથી હોતો મિત્રો, પણ દિવ્યાંગ એ સમાજ હોય છે જે એ માણસને દિવ્યાંગ કહે છે. યાદ રાખજો આ શબ્દને. અને એક તમામ કલાકારો વતી એક નાનકડું ગીત હું કહેવા માંગુ છું, મોટિવેશનલ, કે જિંદગી કેટલી ખૂબસૂરત હૈ અગર આપ દેખે. ક્યા કહેતી હૈ જિંદગી? થોડી સી મીઠી હૈ,
जरा सी मिर्ची है, थोड़ी सी मीठी है, जरा सी मिर्ची है, 100 ग्राम जिंदगी ये संभाल के खर्ची है, असली है झूठी है, खारिज है फर्जी है, 100 ग्राम जिंदगी ये संभाल के खर्ची है, देर तक उबाली है, शब्द ऊपर ध्यान दे, कप में डाली है, कड़वी है नसीब सी ये कॉफी, गाड़ी काली है, चम्मच भर चीनी हो उतनी सी अर्जी है, 100 ग्राम जिंदगी ये संभाल के खर्ची है, थोड़ी सी मीठी है, अरे जरा सी मिर्ची है यारो। दोस्तों जिंदगी का हर पल ऐसे जियो कि जिंदगी आपको नहीं जिंदगी को आप मिले हो, हंसते रहो मुस्कुराते रहो, आपके प्यारे जय छनियारा को याद करते रहो, सच्चा है अपना प्यार तो क्या इस जहां का डर, सच्चा है अपना प्यार तो क्या इस जहां का डर, गुल बन के गुलिस्तां में खिलते रहेंगे हम, इस बार पिछड़ रहे हैं तो कोई गम ना कीजिए, फिर से बाहर आएगी, फिर से मिलेंगे हम। बहुत बहुत शुक्रिया, थैंक यू वेरी मच, लव यू राजकोट। तालीनो आवाज खूब ओछो छे, जय भाई जबरदस्त, मजा आवी गई, जमावट जमावट जमावट। आगळ आगळ हवे माननीय कमलेश भाई ने विनती करू के तमारो दाव आव्यो छे, तमे सचिन तेंडुलकर जेवू बेटिंग करो। माननीय कमलेश भाई आवी रह्या छे आपणी वच्चे, जबरदस्त पोतानी वात लईने, नास्तामां कोई बाकी रही गयु होय पहेली वार बीजी वार मां तो फरी पाछा નાસ્તો લેવા અહીંયા જઈ શકે છે, પહેલી વાર બીજી વારમાં બાકી રહી ગયું હોય, આમ તો લગભગ આવી ગયું કે બાકી નથી, બબે વાર પૂરું થઈ ગયું છે, છતાં બી કોક રહી ગયું હોય તો। હવે આપણે માનનીય કમલેશભાઈને ટોપ રીતે સાંભળવા છે, આવો કમલેશભાઈ, માઇક તમારી વાત જોવે છે અને અમે પણ તમારી વાત જોઈએ છીએ, ફરી એકવાર આપને યાદી આપું, આવતીકાલે સુર આરાધના આજ ગ્રાઉન્ડમાં, કદાચ કોઈને કાર્ડ મળ્યું હોય ન મળ્યું હોય પરિવાર સાથે પધારજો માનનીય કમલેશભાઈ। જયેશભાઈ એક વચ્ચે વાત કરી દઉં, અહીં ઉપસ્થિત દરવે મહેમાનોને જાણ કરવાની, તારીખ 5 અને 6 આ બે દિવસ માટે ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પંચામૃત મહોત્સવ, સાહિત્યમાં જેને રસ હોય એના માટે છે। 6 તારીખે હાસ્ય અમૃત, જેમાં અનેક કવિઓ સાબુદ્દીનભાઈ રાઠોડ, સાઈરામભાઈ અને ભરતદાનભાઈ ગઢવી આવા કલાકારો હાસ્ય રસ પીરસશે લોકસાહિત્ય સાથે। 7, 8 અને 9 ફૂલછાબની જેણે સ્થાપના કરી, જે પહેલાં તંત્રી હતા અને રાષ્ટ્રીય શાયર તરીકે જે ખૂબ પ્રચલિત થયા, એ ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ 9 તારીખે છે, 7 તારીખે શિવરાત્રિ છે, 7, 8 અને 9 એમ 3 દિવસ માટે અરવિંદભાઈ મણિયાર હોલમાં મેઘાણી અમરલોકથી આવે એવી 3 દિવસની મેઘાણી ગાથા છે, એમાં પણ આપ સૌને નિમંત્રણ છે, ખાસ પધારશો। આવતીકાલે જયેશભાઈ કીધું એમ ખૂબ સારો પ્રોગ્રામ છે, જૂના અને નવા ગીતો, ડોક્ટરો ઘણીવાર ઇન્જેક્શન દેતા હોય પણ આ એવું ઇન્જેક્શન આપશે કે જે મનની શાંતિ કરે, તનની નહીં। આવતીકાલે આવે એને પાસ 5, 6 તારીખના દેવા છે રૂબરૂ સીધી લીટીમાં, આવતીકાલે આવે। કાજલ ઓજા વૈદ્ય બાકી રહી ગઈ,
સરસ મજાના ગાર્ગી હોરાનું નાટક છે એ બી બાકી રહી ગયું. જીબા સાહેબ કહેતા રહી ગયા સાબુદ્દીનભાઈ રાઠોડ ઘણા લોકો છે, પણ એ કાલે આવો સંગીત સાંભળો અને એમાંથી પાસ નીકળશે. એ વહેલા 1000 પાસ છે, જે વહેલા આવશે 6 વાગે એને લાભ મળશે. એટલે બરાબર 6 વાગે કાલે ટોટલ ખુરશીની વ્યવસ્થા બેઠકની છે, નીચે બેઠક ભારતીય બેઠક નથી. તો પરિવાર સાથે કાલે ઇડલી સંભાર પણ નથી, માત્ર પાણીની વ્યવસ્થા છે. અને ચા થર્મોસમાં ભેગો ઘરેથી લ્યાવો હોય તો લ્યાવજો, કાલે કોઈ જાતની વ્યવસ્થા નથી, નથી ને નથી. માત્ર પીવાની પાણીની વ્યવસ્થા ને સંગીતના સૂરો, જેને પધારવું હોય ખાસ પધારે એવી લાગણી છે. ફરી ફરીને આગળ વિનંતી કરું, આગળના આર્ટિસ્ટને ધમ પછાડા કરે જોરદારના સેવારૂપી આનંદરૂપી મજા મજા રૂપી. દોસ્તો, હાથ જેની પાંખો છે, ડાન્સ જેનો શ્વાસ, એવા કમલેશ પટેલ આપણી સામે, આપણી નજીક, આપણી આટલી નજીક ફરીથી આવી રહ્યા છે. એક નાનકડી અપીલ છે, કમલેશભાઈનો ડાન્સ ચાલતો હોય ત્યારે પ્લીઝ વિડીયો શૂટિંગ કરો, તમારો હક છે, તમને છૂટ છે. પણ અહીંયા આ કોરિડોરમાં, નજીકના કોરિડોરમાં નહીં, સાઈડમાંથી કરો તો આપણા મેઇન વિડીયો અને ઓડિયન્સને ઘણું બધું નડે છે. આપનું કવરેજ માટે બીજાના કવરેજની નહીં બગાડો પ્લીઝ. કમલેશભાઈ, સ્ટેજ આપનું છે, ઓડિયન્સ આપની છે, પધારો, જમાવો. આવો ડાન્સર